सब्सक्राइब करो आ चैनल ने। त्रिपुरंदकारी भानो शशे भौम सूतो बुधस्य गुरुस्य शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांतिकरा भ्रवंतु। आपड़ा शास्त्रों मा वेदों मा पुराणों मा स्पष्ट लख्यू छे इडियट
કે ગ્રહો, નક્ષત્રો, ભૂગોળ અને ચોગડિયા, આ બધાની સારી અને ખરાબ એમ બંને પ્રકારની અસર માનવ જીવન પર અને સમગ્ર સૃષ્ટિ ઉપર પડે છે. પણ સમય બદલાયો, એની સાથે ભૂગોળ પણ બદલાયો. પાશ્ચાત્ય સંસ્કૃતિ ધીમે 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 આપણી ઉપર હાવી થઈ ગઈ છે, એટલે આપણે નક્ષત્રો અને નંગોમાં માનવાનું બંધ કરી દીધું. પણ આપણે માનવાનું બંધ કર્યું એટલે એ અસરો નાબૂદ નથી થતી. હજુ પણ સારી અને ખરાબ બંને પ્રકારની અસરો ચાલુ જ છે, અને શાસ્ત્રો, વેદો, પુરાણોમાં જે લખ્યું છે તે સાચું જ છે. સર, એ અસરો સાચી છે તો એના કોઈ પ્રૂફ ખરા? યસ, વોટ્સ અ ગુડ નેમ? ચાંદની. શટ અપ. માયસેલ્ફ ચાંદની. ઓકે, ગુડ. ચાંદની, મને એક વાતનો જવાબ આપ. પૂનમની રાતે જ દરિયામાં કેમ ભરતી આવે છે અને મોજા ઉછળે છે, અને જ્યારે અમાસ આવે છે ત્યારે કેમ દરિયામાં ઓટ આવે છે? આઈ ડોન્ટ નો સર. તો સાંભળ ચાંદની, પૂનમ વખતે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, જેના ગુરુત્વાકર્ષણ બળને લીધે પાણી ચંદ્ર તરફ ખેંચાય છે. બસ આ જ કારણોસર દરિયામાં મોજા ઉછળે છે, અને આની અસર આખી પૃથ્વી પરના પાણી ઉપર થાય છે, જેની અસર માનવ જીવન પર પણ થાય છે. તેથી જ જળ તત્વથી થતા રોગો પૂનમ આવતા વધી જાય છે. સોરી સ્ટુડન્ટ, હું આમની ઓળખાણ કરાવવાનું ભૂલી ગયો હતો. આ છે ડોક્ટર યોગી. એમની મેન્ટલ હોસ્પિટલમાં દર વર્ષે ગાંડાઓના ઈલાજ અને રિસર્ચ માટે એક શિબિરનું આયોજન થાય છે. આ વર્ષની શિબિર આવતીકાલથી શરૂ થશે. ચાંદની બેટા, મેં કઈ સારા કર્મો કર્યા હશે? આ જ્યારથી તું કોલેજમાં આવી છું ને, ત્યારથી મારું એટલું બધું ધ્યાન રાખે છે ને કે સગી દીકરીએ ના રાખે. હા, સગી દીકરી કરતા પણ વધારે માનો છો, તો પછી મારી વાત કેમ નથી માનતા? આપ સંતાઈની બીડી શું કામ પીવો છો? હવે નહીં પીતા. હા, હવે નહીં પીવું બસ. આ ટનટન બેલ પડે એ પહેલા ટનાટન ટિફિન પતાવી દઈએ. જમશો કે જમાડું? હા બાપા, હા, ચલ જમી લઈએ, હવે તો ભૂખ લાગી છે. હા, આજની પેઢી. રામ 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 રામ. શું ખોટું છે આમાં? તમે તમારા જમાનામાં પ્રેમ નહીં કર્યો હોય? હા, એ વાત અલગ છે કે તમે ચાર દિવાલની વચ્ચે પ્રેમ કરતા હતા, અને આ લોકો જાહેરમાં કરે છે, એમાં શું ખોટું છે? બોલો બોલો, કેમ કશો બોલતા નથી? બોલો બોલો બેટા. અને પ્રેમ ના કહેવાય, શારીરિક આકર્ષણ કહેવાય, ને આજની પેઢીએ એને પ્રેમનું નામ આપી દીધું છે. એટલે? એટલે એમ કે પ્રેમ તો આત્માથી થાય, અને એ પ્રેમ છેલ્લી ક્ષણ સુધી ટકી રહે છે. બેટા, આવો પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો હતો, અરે મીરાબાઈએ કર્યો હતો. ઓ માય ગોડ, હરિકાકા, તમે તો બહુ આગળ પહોંચી ગયા. હું તો બસ એટલું જ જાણું છું કે આંખે દેખાય એ જ સાચું. બાકી આજના જમાનામાં કોઈ સાચો પ્રેમ કરનાર વ્યક્તિ છે ખરું? અત્યારની તો મને ખબર નથી બેટા. હતો એક પ્રેમી જે કેટલાય લોકોના દિલો પર રાજ કરતો હતો. અરે લોકો તો ભગવાનની પૂજા કરે છે, પણ એણે તો પ્રેમને જ પૂજા માની લીધી હતી. વાવ, કોણ હતો એ? મને પણ કોણ? વખત આવે કઈશ બેટા, પણ અત્યારે તું જા, મારે થોડું કામ પતાવવાનું છે. એ હા, કામ પરથી યાદ આવ્યું, કાલે મારે પણ શિબિર જવા માટેની તૈયારીઓ કરવાની છે. ચાલો ચાલો, પછી મળીએ. ચાલ. હેલો ભૈલા. બોલ મસ્તીકર. એ મગજના ડોક્ટર, બહુ છે ને ડોલર પાછળ ગાંડો ના થઈશ. અરે તારા લગ્નમાં વાપરવા માટે ભેગા કરું છું, મારા માટે નહીં. ઓ બહુ ડાયો હો, મારા લગ્નનો છોડ અને તું તારા લગ્નનો વિચાર. અરે વારો જ નહીં આવે, મેં અહીંયા એક છોકરી પસંદ કરી લીધી છે. વાવ ગ્રેટ,
કેવી લાગે છે? ફોટો બટો છે? અરે શાંતિ રાખ, એ સરપ્રાઈઝ છે. હા બસ, તું સરપ્રાઈઝ જ આપ્યા કર. અહીંયા હોસ્પિટલ ખોલવાની જગ્યાએ તું અમેરિકામાં હોસ્પિટલ ખોલીને બેસી ગયો. એ હું જ્યારે અહીંયાથી ગયે તને બહુ સમય પણ નથી થયો. અરે તું મને શિખામણ આપે છે? એવું નથી, હું પહેલેથી જ અમેરિકામાં ભણતી હતી. આ તો મમ્મીના કહેવાથી હું કોલેજ કરવા આવી છું. અરે હા બાપા, ભૂલ થઈ ગઈ. હવે કે તારું સ્ટડી કેવું ચાલે છે? બહુ જ મસ્ત. તને ખબર છે, કાલે અમે ડોક્ટર યોગીની મેન્ટલ હોસ્પિટલમાં જવાના છીએ, અને એ પણ રિસર્ચ માટે. ઓહ વેરી નાઇસ. અરે હા, તારે જો તારું કંઈક કોલેજમાં કામ હોય તો પ્રોફેસર પિંકીને મળી લેજે. હું વાત કરી લઉં છું. ચાલ હવે કાલે વાત કરીશ, મારે હોસ્પિટલ જવાનું મોડું થાય છે. ઓકે બાય ભઈલા. બાય. અમેરિકામાં છોકરી પસંદ કરી છે. આવો પ્રેમ તો રાધા કૃષ્ણ એ કર્યો હતો. રાધે રાધે. અરે આ પાણી પીને લોટો ને ગ્લાસ કોણે મૂક્યા છે? ચાંદની આવશે તો બોલશે. રામ ભરોસે. આ ઘરમાં બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, જરા સરખું કરો. રામ ભરોસે. અરે કેટલી વાર કીધું કે આ ચંપલ પહેરીને ઘરમાં ના આવો. કોણ ચંપલ પહેરીને ઘરમાં આવે છે? ચાંદની આવશે તો બોલશે. રામ ભરોસે. રામ ભરોસે, રામ ભરોસે, બધું જ રામ ભરોસે. તો તું શું કરીશ? આખો દી બેઠી બેઠી ખાઈશ? રામ ભરોસે. આખું ઘર છે ને રામ ભરોસે ચાલે છે. હા દિવસમાં હોવાર રામનું નામ લે, પણ ભરોસો તો મારા પર જ છે, કારણ કે મારું નામ જ રામ ભરોસો છે. રામ ભરોસે. આયો બોલો શું હતું? રામ ભરોસે, હું તારા ભરોસે રહું છું ને, એટલે મારે બધાનું સાંભળવું પડે છે. અરે ભાઈ આ જલ્દી સરખું કર, ચાંદની આવશે તો બૂમા બૂમ કરી મૂકશે. આ કરી દઉં, એક જ મિનિટમાં કરી દઉં, બૂમા બૂમ નહીં થાય. અહહ ઓકે, ચાલો મમ્મી પપ્પા હવે હું જાઉં છું. બેટા ક્યાં જાય છે? અરે આજે કોલેજમાંથી શિબિરમાં લઈ જવાના છે. અચ્છા, મને તેમ કે તું અમરનાથની જાત્રાએ જતી હશે. શું મમ્મી, સાવ ગંદો જોક હતો, ફૂટ્યો પણ નહીં. ચાલો હું જાઉં છું. સારું, બાય. બાય. કેવું પડે હો? મારી દીકરી સુપર ફાસ્ટ છે. તે હોય જ ને, હનીમૂન રાજધાની એક્સપ્રેસમાં થયું હતું તો. નહીં, એ તો મારો જન્મ રાજધાની એક્સપ્રેસમાં થયો હતો ને, એટલે બાય. હવે કોઈ નહીં બોલે, રામ ભરોસે. એક્સક્યુઝ મી. યસ. પ્રોફેસર પિંકી ક્યાં મળશે? એ કલ્ટી માર, કલ્ટી માર. અરે ચૂપ રહે ને, શું કલ્ટી માર કરે છે? મેમ પ્લીઝ મને કહો ને, પ્રોફેસર પિંકી ક્યાં મળશે? ક્લાસમાં જા. અરે જો મેં કલ્ટી ના મરાવી હોત ને તો પ્રોફેસર આપણા બંનેની પલટી મરાવી દેત. અને પ્રોફેસર પિંકી એક પુરુષ છે જેનું લફરું પ્રોફેસર સીમા જોડે હતું, અને એ બંને કોલેજમાં કિસ કરતા પકડાઈ ગયા હતા. ત્યારથી પ્રોફેસર સીમાની ખીચ પિંકી પડી ગઈ છે, અને આ વાત આખી કોલેજ જાણે છે, ખાલી તારા સિવાય. ઓ માય ગોડ ભઈલા. આર યુ મેડ? નોનસેન્સ. તું આવી બાબતે કઈ રીતે મજાક કરી શકે છે? યુએસએ જઈને પણ તો સુધર્યો નહીં. અરે મારી વાત તો સાંભળ. આજે તો પપ્પાને જ કહું છું, ઉભો રહે તું. મારે તારી જોડે કોઈ વાત નથી કરવી. અરે પણ તારે તો મને કેવું જોઈતું હતું ને. પણ મને એમ કે તને ખબર જ હશે. મને શું ખબર કે તું ત્યાં જઈને આવો બોમ્બ ફોડીશ? મને તો છે ને એવું થાય છે ને કે આજે ભાઈ મારી સામે હોત ને તો એને એક થપ્પડ મારી દેત. ચલો બધા બધા બેસી જાઓ. ચલો ચલો. કાકા તમે પ્રેમની વાત કરતા હતા ને, કોણ હતો એ હીરો? પ્રેમનો પૂજારી? મને કહો તો ખરા. એ હીરો હતો, કેટલાય ના દિલો પર રાજ કરનારો હીરો હતો એ.
પ્રેમનો અવતાર નહોતો પણ સાચો પ્રેમી હતો. એ મહાન વ્યક્તિ નહોતો પણ મહાન વ્યક્તિત્વ ધરાવનારો વર્ણાગી હતો. उसके जैसा वो तो यारों का यार
पैसे तो बरसाए मोहब्बत, पैसे तो बरसाए मोहब्बत, रूठे तो बरसाए ज्वाला। आला रे आला बंसी वाला, अरे आला रे आला बंसी वाला, પછી મળીએ। હવે જોઈને ચાલે જરા। એ અંકલ હું જોઈને જ ચાલું છું। નાના મોટાનું કઈ માં બાપ છે કે નહીં? એ અંકલ માપ અમે કોઈનું રાખતા નથી ને, બાપ સુધી જવાની જરૂર નથી, કારણ કે મારે બાપ નથી, એટલે જવું હોય તો જતા રહો સીધા ઉપર। શું વાંદરા વેડા માંડ્યા છે? વાંદરા વેડા તો વાંદરા વેડા અમે આ ઉંમરે નહીં કરીએ, તો પછી કઈ ઉંમરે કરીશું? હે? અને વાંદરા વેડાનો નમૂનો જોવો છે? નમૂનો એક સેમ્પલ બતાડું। चलो पापा। जितिया केवी लगी? હાથ બહુ ભારે હતો। વાહ વાહ વાહ, તો મજ્જો મજ્જો પડી જવાનો છે। એ ભગવાન, તારો પાળ માનું ને એટલો ઓછો છે? અરે ચેટલો ખોર્યો, ચેટલા લોકોને કર કર્યો, તાણા મને આજે આટલો દારૂ મળ્યો છે, આજ તો બધો થાક ઉતારી દેવાનો છું। અલ્યા ચિત્યા, આ તારો બાર બંધ કર, હમણાં જ આપણા ગેરેજના માલિક હરિકાકા આવતા જશે, ખબર જ નહીં પડતી। અમનું નામ હરિ કાકા છે, પણ હરિ જેવો એકે ગુણ નથી। આ ઉપરવાળા હરિએ મને માંડ માંડ તણ પેકનું આયોજન કરી આલ્યું, અને નેસે વારો હરિ છે કે જે મને પીવા નહીં દેતો। અલ્યા અવેરી લે તારું સંપેત્રુ આયા હરિ કાકા, જલ્દી કર। કેમ છો દીકરાઓ? બસ તમારી દયા। અરે મારી શેની દયા, સાચું કહું તો તમે બંને મળી ગયા ને મારું ઘર પણ સુધરી ગયું। બાકી આ દુનિયામાં મારું કોણ હતું? મારું તો હતું એ ઢોળાઈ ગયું। અરે હોય કાકા, અમે છીએ ને, તમે રહેવા માટે તમારું ઘર અને ગેરેજ ના આપ્યું હોત તો ખબર નહીં અમે ક્યાં ઠોકરો ખાતા હોત। આ ઠોકર વાગી એમાં ઢોળાઈ ગયું। શું? એટલે અમે બહુ ઠોકરો ખાધી એમ કહેવા માંગુ છું। આ શેની ગંધ આવે છે? આ દારૂ બારૂ તો અહીંયા દારૂ? અરે જે પીવે ને એને તો બહુ મારું। અરે અહી દારૂ બારૂ ના હોય કાકા, ઓમાં શું છે કે મને આ થોડીક જરા ઉધરો થઈ ગઈ છે, તો પેલી હોમિયોપેથિક ની દવા લાવ્યો તો એ જરા મારથી ભૂલથી અહીં રહી જતી, એની ગંધ આવે છે। અચ્છા બરાબર બેટા વિક્રમ, હું જે કહેવા આવ્યો તો ને વાત કહેવાની તો રહી જ ગઈ। બોલો ને બેટા, આપણું સામેનું ઘર છે ને, મેં એક સરકારી અધિકારીને ભાડે આપ્યું છે, એને તકલીફ ના પડે ને એનું ધ્યાન રાખજો। હા
તકલીફ તો હવે મને પડવાની છે. શેની? એટલે એમ કે એ લોકોને અમે કોઈ તકલીફ નહીં પડવાની. સારું સારું, ચલો હવે હું જઉં. અરે ભાઈ જીતિયા, પેલી તારી હોમિયોપેથિક ની દવા રેગ્યુલર લેતો રહેજે. હસો હસો હસો, તમારા હસવાના દાડા છે. આ ડોહલો, આ માંડ મને ત્રણ પેક મળ્યા હતા એ ઢુરાઈને જતો રહ્યો, અને પાછો જતો જતા મને એમ કહેશે કે હોમિયોપેથિક ની દવા તું રેગ્યુલર લેજે. અરે ચોથી લઉં, પૂછડામાંથી લઉં, અત્યારે હું ચોથી લાવું. એ ભગવાન, મને ગમે તોથી સુવિધા કરિયાલ. લ્યો બોલો, હવે લોકો ભગવાનને પણ દારૂ હોદવાનું કામ હુંપે છે. અચ્છા, તો ભગવાનને ના કહું તો તમને કહું, જો તાણ તમે ખોલી લાવો. તને ખબર છે કે આ કામ હું તો કરવાનું નથી, અને આવું ખોટું કામ ઉપરવાળો પણ નહીં કરે. અરે જીત્યા, આજે શું છે? ખબર તો છે કે આજે બેકાર દિવસ છે. આ પિલાડુ હાય મારો દારૂ ઢોરિયા લ્યો. અરે નહીં, આજે પૂનમ છે. હશે પૂનમ જેવું કોઈ. જીત્યા, આજે પેલી છોકરીને જોઈ એ મારા દિલમાં વસી ગઈ. વાહ ભાઈ વાહ, થપાટ મેં મારા ગાલ પર ખાધી અને નિશાની તમારા દિલ પર છપાઈ ગઈ એમ ને? હા યાર, તને ખબર તો છે ને કે કુદરતી રીતે જ મારું કોઈ પણ સારું કામ પૂનમના દિવસે જ થાય છે. અને કાકા પણ કહેતા હતા કે આપણે બંને અમને પૂનમની રાતે જ મળ્યા હતા. જીયા કાકા, અમારા ત્રણ પેક ઢોરાઈને જાય એ? અરે ગપ્પો મારતો હશે ઈડો હો. અરે મજાક ના કરીશ યાર, જોજે આજે મેં જે છોકરીને જોઈ છે ને એની સાથે નક્કી મારા બિલા બંધાયા છે. તમારી વાત તો સાચી, તમારો બિલો બંધાઈ જશે, પણ અહીં દારૂ વગર મારા દોત બંધાઈ જશે. અને આ બિલા બંધાવવાની વાત કરે છે, હું હોમિયોપેથિક દવા પીધા વગર નહીં રહું, નહીં રહું ને નહીં રહું. આ ડફો નહીં સુધરે. એ નહીં સુધરું. આજે બહુ થાકી ગયો છું, દવા લેવી પડશે. આજે જમીને સીધું સૂઈ જવાનું છે. હું ફ્રેશ થવા જાઉં છું, ત્યાં સુધી તમે જમવાનું કાઢો. એ આપણે થોડી વાર રહીને જમીએ તો નહીં ચાલે? કેમ, દવા પીવી હશે નહીં? મારે જમીને પ્રોજેક્ટ બનાવવા બેસવું છે, એનું ટેન્શન છે મને. આયા મોટા દવા વાળા. એ ફ્રેશ થઈને આવે ને એટલામાં હું થોડી દવા લઈ લઉં, એક મિનિટ. બધું આવી ગયું પણ સોડા નહીં આવી. સાલું સોડા વગર મજા નહીં આવે. સારું, હવે તું પણ આવી જા, તું પણ એક મારી લે. એક મિનિટ. વિક્રમભાઈ, 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 પૂનમના દાડા તમારું એકલું નહીં પણ મારું એ કોમ થાય છે હો. અલે આ બધું અત્યારે ક્યાંથી લાવ્યો? એમ તાણે આ ઉપરવાળા બાપાએ નેસેવાળા બાપાને મારી મોટે સર સામાન લઈને મોકલ્યા છે.
સમજણ ના પડી ભાઈ. સમજાવ. આ પેલી હોમે ભાડુઆત છોકરી આવી છે ને, એના પપ્પા પીવા બેઠેલા તો બધું તાપી નાઈ લઈ આવ્યો. એક વાત કહું, એ છોકરીને જોઈ ત્યારથી જ એની છબી મારી નજર સામેથી હટતી નથી. એને જોતા જ મારા દિલમાં પ્રેમની વાંસળી વાગતી હોય એવો અહેસાસ થયો હતો. જીત્યા, મને વિશ્વાસ છે કે એ છોકરી ફક્ત મારા માટે જ બની છે. અને મને પણ વિશ્વાસ છે કે એ છોકરીનો બાપો રોજ મારી માટે ગુટડેશ લાવશે. નક્કી કોઈ દારૂડિયાનું દિલ દુભાયું હશે જેના કારણે આજે પીવા પર લોચા પડ્યા છે. પપ્પા, શું થયું? કેમ લાઈટ નથી? અરે બેટા, આપણા ઘરની એકલાની નહીં, અહીંયા બધે લાઈટ ગઈ લાગે છે. ઓ શિટ, મારે તો કાલે વહેલી સવારે પ્રોજેક્ટ જમા કરાવવાનું છે કોલેજમાં. અત્યારે 2 કલાકનો ટાઈમ છે મારી પાસે. એક કામ કર, કાલે સવારે કરી લેજે. એ જીતુ, ચાલ ફટાફટ. ક્યાં? અરે નીચે ચાલ ને ફટાફટ યાર તું. અરે યાર, ફટાફટ કરવામાં જ ગઈ વખતે મારો દારૂ ઢોળાઈ જતો. આ વખતે બૂચ બંધ કરી દેવા દે, નીતર રાત્રે પીધા વગર. ચાલ જલ્દી. આપણી પાસે બેટરી છે પપ્પા? નથી બેટા. ચાલુ કરો. બેટા પૂનમ. હા પૂનમ, ગુડ નાઈટ. ગુડ નાઈટ. અચ્છા, તો આનું નામ પૂનમ છે. અરે અરે જીત્યા, જીત્યા શું છે યાર? નામ પૂનમ છે. અલ્યા ભાઈ, પૂનમ હોય કે અમાસ હોય, મારી ઊંઘ કરવા બગાડો છો યાર. અલ્યા હશે ભાઈ પૂનમ જેવું કઈક યાર. અરે હું નહીં યાર, આ છોકરી નામ પૂનમ છે. અરે કીધું તો ખરું, હશે હુવા દો ને યાર. જો હેડ આવું નહીં તારા, તે લેવા જા. એ ઉભા રહો, કહું છું વિક્રમભાઈ. અરે ભાઈ વિક્રમ, અલા એ જીત્યા, આ ક્યાં છો તમે? રાત્રે પેલી ચાર્જિંગ બેટરી હુવા નથી દેતી ને અત્યારે પેલી ઉતરી ગયેલી બેટરી હુવા નહીં દેતી. હું સા હરિલાલ, તમે તો લાલોના પણ લાલ નીકળ્યા. કેમ ભાઈ, શું થયું? મારી બેનને ઘર જે ભાડે આપવાનું હતું, તમારી અને મારી બેનની વાત થઈ ચૂકી હતી, છતાંય પણ મારી બેનને જે પસંદ હતું એ ઘર તમે બીજાને ભાડે આપી દીધું. અરે ભાઈ, મેં તમને કેટલા ફોન કર્યા હે,
આપણે તો બે દિવસની વાત થઈ હતી, એ દિવસને આજે 15 દિવસ થયા. આ તમારા તરફથી કોઈ જવાબ ના આવ્યો ને, એટલે મેં આ લોકોને ઘર ભાડે આપી દીધું. પણ મેં ક્યાં ના પાડી હતી, 2-5 દિવસ આગા પાછા. 2-5 દાડા નહીં, આ તો 15 દાડા થયા. તમે મારું નહીં પણ મારી બેનની પસંદનું અપમાન કર્યું છે, બહુ ખોટું કામ કર્યું છે, અને એની માટે આ તમારી માટે બિલ. એ ગાડી લઈ લે. ભાઈ ગાડી ચાલુ નથી થતી અને સેલ પણ નથી વાગતો. સેલ નથી વાગતો, બ્રેક ના કામ માટે મૂકી હતી, સેલ ના કામ માટે નહીં. એ બ્રેક મારને બ્રેક નહીં વાગતી. દેવા ભાઈ સાથે મજાક નહીં. એટલે મજાક કરો છો તમે? ઘડો એટલે તમે કેવા હું માંગો છો? અમે આખી રાત ગાડીનો સેલ મારી ચાલુ રાખીને લાઈટો ચાલુ રાખીએ છીએ એમ? એટલે અમે કોઈકને ભણવા માટે આખી લાઈટની બેટરી ઉતારી દઈએ છીએ એમ કેવા માંગો છો તમે મને? દેવાભાઈ સાથે મજાક નહીં. એ સાયલન્ટ. મજાકમાં એવું મારીશ ને કે આખી દુનિયા સામે તું મજાક બનીને રહી જઈશ. અરે ભાઈ શાંતિ રાખો ને, આ ઝઘડા ઝઘડી બંધ કરો હવે. હરી કાકા, આજે જે કર્યું છે ને એનું પરિણામ તમારે ભોગવવું પડશે. એ ટોચન કરીને ગાડી પછી લઈ લેજો. ચલો છુબ્બલ. બેટા આવા માણસોના મોઢે નહીં લાગવાનું. વિક્રમભાઈ કઈ છે છોકરી? આ તું આને પ્રેમ કરે છે તો ડરે છે શું કામ? મારો ભાઈ મને જીવતી નહીં મૂકે. જો તું આને નહીં સ્વીકારે તો તારો ભાઈ આને જીવતો નહીં રાખે. એ કોણ છે તું? મારી બેનનો આની સાથે સંબંધ જોડનાર? સંબંધ તો બાંધી દીધો છે તારી બેને આની સાથે જન્મોજન્મનો. સીધી રીતે જવતલ હોમી દેજે. એ મને જવતલ હોમવાનું કેનાર તું કોણ છે? યારોનો યાર, દિલનો દિલદાર, પ્રેમીઓની પ્રોમિસ પાડનાર વિક્રમ ઠાકોર. તું પરણાવી છે પહેલા તો હું તને પતાવી દઈશ. સાયલન્ટ નો વાયલન્ટ. મેં આને પ્રોમિસ આપી છે કે હું તારી બેનના લગ્ન આની સાથે કરાવીશ. તું લગ્ન કરાવી છે પહેલા તો હું તને મારી નાખીશ. નીચે શાની બબલ ચાલે છે? એ કોઈ લુખો આવીને દાદાગીરી કરે છે. એક બેન માટે એનો ભાઈ મા બાપ સમાન હોય છે. દરેક મા બાપે વિચારવું જોઈએ કે દીકરીની ખુશી પૈસામાં છે કે પ્રેમમાં. એક ભાઈ તરીકે બેનની ખુશી શેમાં છે એ ભાઈ જ ના સમજી શકે ને તો એને ભાઈ કેવડાવવાનો કોઈ હક નથી. જો પૈસાથી પ્રેમ વેચાતો હોત ને તો દુનિયાની દરેક દુકાનમાં પ્રેમ કિલોના ભાવે વેચાતો હોત. અને ભાઈ બનજે, વેપારી નહીં. શું છે આ બધું? શેની ધમાલ છે? આ બહારના લોકો આવીને કોલેજમાં ગુંડાગીરી કરી જાય છે, આવા લોકોને તો ગોળી મારી દેવી જોઈએ. તમે બધા શું ઊભા છો? ગોટોયા ક્લાસ ગો. ગોળી મારી દઈશ. 24 કલાકમાં એ ભાડવાતને મકાન ખાલી ના કરાયું તો. હરી કાકા, તમે અને ભાડવાત બેને હરી પાસે મોકલી દઈશ. હલો
હલો, વિક્રમ શું કરે છે? વિક્રમ, વિક્રમ! ઓ કાકા, એ આ દુનિયામાં નથી. અલ્યા, એ ગધેડા શું બોલે છે? એનું ભાન છે તને? અરે, હું તો ભાનમાં જ છું, પણ આ વિક્રમભાઈ બેભોન છે. એટલે? એટલે એમ કે ટપાક દઈને ટપલી મારો તો ભોનમાં આવશે. હે? હા. અરે કાકા, તમે ક્યાં ખોવાઈ ગયો છો? તું પ્રેમની દુનિયામાં ખોવાઈ જશે. આ આપણા પેલા ભાડુઆત નહીં, એમની દીકરી પૂનમ જે હમણાં સ્કૂટર લઈને જઈ, એના પ્રેમમાં ખોવાઈ જશે ભાઈસા. અરે વાહ, શું વાત છે! ના ના, એવું કઈ નથી. અરે, એમાં શરમાવા જેવું શું છે? શરમાવા જેવું છે, હું સમજો નહીં. હું તમને સમજાવું. આપણા ભાઈની પ્રેમિકા છે ને પૂનમ, એ કોલેજ કરે છે અને આપણા ભાઈશ્રી ગેરેજ કરે છે, અને પાછા ગેરેજ કરી અને મેરેજ કરવાના સપનાય જોવે છે. અને પૂનમના પપ્પા સરકારી કર્મચારી છે, અને ઓમના કહેવાતા પપ્પા સરકારી પટાવાળા છે. એટલે પોઝિશન અને સ્ટેટસનો ફરક છે. જો બેટા, પ્રેમમાં કોઈ દિવસ પોઝિશન, ના જાત કે ઉંમર નથી જોવાતી. અરે, એ તો બસ થઈ જાય છે. પણ મને નથી લાગતું કે તારો પ્રેમ લાંબો ટકશે, કારણ કે દેવાએ મને ધમકી આપી છે કે 24 કલાકમાં હું આ મકાન ખાલી નહીં કરાવું ને તો મને અને ભાડવાતને મારી નાખશે. બેટા, મને ચિંતા થાય છે. અરે, તમે ચિંતા ના કરો. જો, પાછો એનો જ ફોન આવ્યો. સ્પીકર કરો. હરિલાલ, તે મારી વાત ના માની, એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જા. તારા ભાડવાતની સુંદર દીકરી અને એ હમણાં જ ટુ વ્હીલર લઈને નીકળી છે. નીકળી તો છે, પણ પાછી નહીં આવે. દિવા,
વાહ ભાઈ વાહ, બક્કામ! પૂનમના ચાંદ જેવી પૂનમને તો તે બચાવી લીધી, પણ અમાસ જેવા એના બાપને કોણ બચાવશે? બક્કામ બક્કામ! જ્યારે જો ત્યારે મારા મારી જ કરતો હોય છે. તારી પાસે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? આ મારા મારી ગુંડાગર્દી, સારું તારે બીજું કોઈ કામ આવડતું જ નથી? ઇડિયટ! બક્કામ! જબરજસ્ત કહેવાય. તે તો બંનેને બચાવી લીધા, પણ તારી આ મહેનત માથે પડી. આ તો ખાલી પ્યાદા હતા. ઉઠી ગયો ભાઈ અને ઉઠી જશે આ દુનિયાથી. એ જો મારા હરિકાકાને કંઈક થયું તો હું તને જીવતો નહીં છોડું. પહેલા પકડ તો ખરો. હલો હલો બક્કામ! બોલ ક્યાં છે દેવો? ફેક્ટરી પર, ફેક્ટરી પર. Silent! No violent! Hey! મારવાને! Oh!
લાગે છે સોસાયટીમાં છે ને લુખ્ખા તત્વો જ રહે છે, ટૂંક સમયમાં આપણે છે ને બીજે જ રહેવા જતા રહીશું. પપ્પા તમને વાગ્યું છે, તમે આરામ કરો જાઓ. અરે ક્યાં છે બેટા જીવનમાં આરામ? હા તને તો ખબર જ છે ને, તારી માને કુળદેવીમાં કેટલી બધી શ્રદ્ધા હતી અને એટલે જ દર શનિ રવિએ કુળદેવીએ જાઉં છું કે જેથી તારા મમ્મીના આત્માને શાંતિ મળે. અરે પણ તમને વાગ્યું છે, મને વાગ્યું છે, છતાં પણ તમે મંદિરે જશો? એક કામ કરો, આવતા શનિ રવિએ જજો. નો બેટા, નિયમ એટલે નિયમ. અરે પણ પપ્પા તમે. પ્લીઝ બેટા સમજ. ઓકે મને ખબર છે તમે નહીં માનો. પૂર્ણિમા તું હજુ સુધી તૈયાર નથી થઈ? જો સાંભળી લે, તારા વગર હું મારી બર્થડે પાર્ટી નહીં મનાવું. હા આજે તારો બર્થડે છે, હેપી બર્થડે બેટા. થેન્ક યુ અંકલ. અને હા પૂર્ણિમા એનું કોલેજ પૂરતું જ નામ છે, એને તો પૂનમ કહીને જ બોલાવવાની. મને બહુ ગમે છે. આજે મારા ઘરે નાની સરખી બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, તો હું પૂનમને લઈ જઉં છું અને રાત્રે મૂકી જઈશ. નો પ્રોબ્લેમ બેટા, ઘરે વહેલા આવતા રહેજો. ઓકે થેન્ક યુ પાપા. બસ પૂનમ જલ્દી કરને, બહાર રિક્ષા વેઇટ કરે છે. તું રિક્ષા લઈને આવી છે એ મને પણ જરા નાકા પર ઉતારી દેજે ને, અમે તૈયાર થઈ જઈએ. લે ભાઈ તમે જાઓ, હું આવું છું કામ પતાવીને. ભાઈ તે ધાર્યું છે શું? હા એ મને કહીશ? આખો દિવસ લુખ્ખાગીરી કરતો ફરે છે. અરે અંકલ આવું કેમ બોલું છો? આવું ના બોલીએ તો શું કરીએ? જ્યાં હોય ત્યાં તું મારા મારી કરતો ફરે છે. તારી આ લુખ્ખાગીરીમાં કેટલા લોકોને નુકસાન થાય છે એનું ભાન છે તને? તારા લીધે મારા પપ્પાને વાગ્યું, મને વાગ્યું, ખબર નહીં કેટલા લોકોને રોજ વગાડતો હશે. સંસ્કાર જેવું તો કંઈ છે જ નહીં તારામાં. અરે પણ તારા જેવા લોકોને તો ગોળી મારી દેવી જોઈએ. બેટા તમે લોકો જાઓ, તમને લોકોને મોડું થતું હશે, આવા લોકોના મોઢે ના લગાય. Nonsense. આજ તો ઉતરે ના ને તો હુધી ઢેંચ ઢેંચ કરવું છે. હારું શરીર બહુ કડસે પૈસા બાજતો, પણ હાચું કહું ને તો મને આજે છે ને જીગલીના મસાજની બહુ જરૂર છે. પણ જો જીગલીના મસાજની વાત કરી તો આ વિક્રમભાઈ મને જવા નહીં દે. એ તો પછી ગાંઠ ગળું છું જવાનો, પણ એ પેલો જરા મારી લઈએ ઘૂંટડેશ. અલ્યા પાછું ચાલુ કરી દીધું તું? રોજનો નિયમ છે આપણો. અલ્યા તું હોધી ક્યાંથી લાવશો આ બધું? આપણે એને હોધવું નથી પડતું, એ મને હોધી નાખે છે. ડફોડ દારૂ પીવાથી લીવર બગડી જાય. મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આવતા જન્મે તમે મને 4 લીવર આલજો, બે બગડી જાય ને તો 2 તો કોમ લાગે. નહીં સમજી બુદ્ધિનો બારદો આનો. કરી ભૈસા બે ભૂલ કરી. અચ્છા તો તમે મને બુદ્ધિનો બારદોન કીધો એમ ને?
અરે પણ અરે નહીં, તમે એકવાર કહી દો કે તમે મને બુદ્ધિનો બારદો ને કીધો કે નહીં, સાચું બોલો. એટલે તમે એકલા બુદ્ધિવાળો ને અમે બધા બુદ્ધિ વગરના એમ કહેવા માંગો છો? અલે આ લવારી બંધ કર ને યાર તું. અચ્છા, એટલે હું લવારી કરું છું એમ કહેવા માંગો છો? દુનિયા બોલે એ સાચું અને હું બોલું એ લવારી લાગે છે? આજથી તમારી અને મારી દોસ્તી કટ. માલ ખલાસ, મોહબ્બત ખલાસ. સાવ નાટક બાદ છે. પાયલીનું પીને રૂપિયાનું જોર કરે છે. બ્રધર, દર વર્ષે આપણે તારી બર્થડે મનાવીએ છીએ, હે? પણ આ વર્ષે એવી મનાવીએ એન્જોય થઈ જાય. યસ બ્રો, બર્થડેનો માહોલ છે ને મોસમ પણ રંગીન છે. કઈક થઈ જાય હો? બક્કમ, થઈ જાય થઈ જાય છુબ્બલ. અરે, આપણા પપ્પા કહેતા હતા કે ઝાંઝર બજારમાં કંઈ પણ તકલીફ પડે ને તો જતીન ઝાંઝરને યાદ કરજો. પણ જતીન ઝાંઝર છે કોણ? ઝાંઝર મારી જાન છે, જતીન ઝાંઝર મારું નામ છે. અરે, જીત્યો ક્યાંનો બહાર ગયો છે, દેખાતું નથી. આના રોજના ભવાળા છે યાર. ભૈરવસિંહના દીકરા રોની ને ટોની તમને યાદ કરે છે? ભૈરવસિંહના દીકરા રોની અને ટોની? ઓ માય ગોડ, માય સ્પેશિયલ ગેસ્ટ એ રીના, મીના, ટીના, શીલા, છન્નન. એ ચલ ને હુકમ. રોની જી, આ જતીન ઝાંઝર આપને માટે શું કરી શકે? ઝાંઝર મારે અને મારા ફ્રેન્ડ્સ ને મજા લેવે છે. કોઈ બજાર આપણું છે, તમે જે આંગળી મૂકશો એ તમારી. રોનીભાઈ, અહીંયા શીલા કરીને છે ને, બહુ જબરજસ્ત છે. શીલા? એ શીલા, શીલાને હાજર કરો. શીલા હમણાં આવતી જ હશે. આજે મારી તબિયત સારી નથી, આજે રહેવા દો. તબિયત સારી નથી તો તબિયત સારી કરી દઈશું. ભાઈ પ્લીઝ, મને બચાવો આ લોકોથી. મારી તબિયત સારી નથી. હું એ લોકોને ક્યારની વિનંતી કરું છું કે પ્લીઝ તમે મારી સાથે જબરદસ્તી નહીં કરો, તો પણ સમજવા તૈયાર નથી. ચુબ્બલ, ચાલ. સીધે સીધો નીકળ અને આને મારા હવાલે કરી દે. ઓય બાપ, આ તારા બાપની જાગીર નથી કે આને તારા હવાલે કરી દઉં. તું મને ઓળખતો નથી. ઓળખાણની જરૂર પણ નથી. અલ્યા એ તું કોને બચાવે છે તને ખબર છે? એ ધંધો કરે છે, ધંધો. અને રૂપિયા આપ્યા છે ને પાછી હવે ચરબી કરે છે. ધંધો કરે છે એવું કહેતા તને શરમ નથી આવતી? તમારા જેવા અમીરો જ્યારે ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે ને, ત્યારે આવા લોકોને શરીર વેચવું પડે છે. આજ સુધી તમારા જેવા એક વાર પણ વિચાર્યું કે તમારા જેવા સાથે સૂતા પહેલા એને પોતાનો આત્મા કેટલી વાર મારો પડે હશે? તમે જેને માનો છો એ પણ કોઈની દીકરી હશે. આ
તમે જેને વાસનાની નજરે જુઓ છો એની નજર પણ તમારામાં કોઈ ભાઈને શોધતી હશે. કોઈ પણ સ્ત્રીને ગંદી નજરે જોતા પહેલા એકવાર પોતાનો ચહેરો અરીસામાં જોઈ લેજે. રાક્ષસ કરતા પણ બિહામણો લાગશે. હવે ભાગો વિક્રમ ઠાકોર. થેન્ક યુ ભાઈ. ભગવાને આટલું સુંદર રૂપ આપ્યું છે તો ઇજ્જતની જિંદગી જીવતા શીખ ને. નવી જિંદગીની શરૂઆત કર અને એ જિંદગીની સવાર મજબૂરીમાં વિતાવેલી રાતો કરતા તો સારી જ હશે. મને માફ કરો ભાઈ, હું શોખથી નથી કરતી પણ મારી મજબૂરી છે. મેં ઘણી વખત વિચાર્યું કે હું ઇજ્જતની જિંદગી જીવું પણ પછી હિંમત ના થઈ કે આ સમાજ મને સ્વીકારશે કે નહીં. બેન, આ સમાજે તો સીતા માતા પર પણ શંકા કરી હતી. જિંદગી તારે જીવવાની છે, સમાજે નહીં. બેન, તારે ગમે ત્યારે જરૂર પડે તો આ તારા ભાઈને યાદ કરજે. ચાલ. તમે અહીંયા શું કરો તો ભાઈ? અરે નાટક બાદ હું તને શોધવા નીકળ્યો તો ફરી પાછો નાટક બાદ કીધો હું પાછો જાઉં છું. હવે જા જા, પકડો પકડા, હેડો આ બાજુ આવજો. મેં વિક્રમને સમજવામાં ભૂલ કરી. જે વ્યક્તિના દિલમાં શીલા જેવી સ્ત્રી માટે પણ આવડું મોટું સન્માન હોય એ વ્યક્તિ ક્યારે ખોટો હોય જ ન શકે. આજે સવારે વિક્રમને ગુસ્સામાં ન કહેવાનું કહી ગઈ પણ કાલે સવારે એને મળીને મારા પ્રેમનો ઇકરાર કરી લઈશ. માણસનું સારું પાસું ને ખોટું પાસું માપવાનું કોઈ મીટર નથી હોતું પણ એના કર્મોથી જ એ સારું કે ખોટું ઓળખાય છે. મારી વિક્રમ પ્રત્યેની નફરત એ નફરત ન હતી પણ એ જ સાચા પ્રેમની શરૂઆત હતી. I love you, Vikram. I love you. સંસ્કાર જેવું તો કંઈ છે જ નહીં તારામાં. તારા જેવા લોકોને તો ગોળી મારી દેવી જોઈએ. સંસ્કાર જેવું તો કંઈ છે જ નહીં તારા. તારા જેવા લોકોને તો ગોળી મારી દેવી જોઈએ. નફરત કરી છે પૂનમ મને, પણ નફરત શું કહેવાય એ બતાવી છે ને. જીત્યા હુસે યાર, ઉઠાવી લે આને કાલે. વિક્રમભાઈ, હાજર કરી દીધી આ છોકરીને. પહેલી વાર મેં તને જોઈ ત્યારથી મને તારા સિવાય બીજું કઈ સૂઝતું નથી, તો શું હું ખોટો છું? ફરતા ફરતા સૂતા જાગતા ખાતા પીતા મારા મગજમાંથી તું જતી નથી, તો શું એ ખોટું છે? તારી સાથે રહેવાનું મન થાય છે, તારી જોડે વાતો કરવાનું મન થાય છે, તારી વાતો સાંભળવાનું મન થાય છે, એ ખોટું છે? એવું નથી. પણ એની પાછળનું સત્ય તું જાણે છે? ના ના ના, નહીં હા, એવું જ છે. પણ હું ખોટો નથી, મેં ક્યારે કોઈનું ખોટું કર્યું નથી. તારા પપ્પાને ચપ્પુ વાગવું, તું પડી ગઈ ને છોલાઈ ગઈ, એ બધી બાબતોને લઈને
ત્યાં મને ગુંડો, મને મવાલી સમજો. અરે તને તારા પપ્પાને અને હરિકાકાને મારી નાખવાનો પ્લાન હતો દેવાનો. મારી ભૂલ એટલી જ કે મેં તમને લોકોને બચાવ્યા. સાલું લોકોના પાપ હું ભોગું છું. આટલું અપમાન સહન કર્યા પછી પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. હું નથી જીવી શકતો પૂનમ તારા વગર, નથી જીવી શકતો. સાચું કહું, હું આજે તને મારા પ્રેમનો ઇકરાર કરવાની હતી. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. સમય અને સંજોગોએ આપણે બંનેને એક નથી થવા દીધા, પણ આજથી આપણે બંને એક છીએ. આઈ લવ યુ વિક્રમ. આઈ લવ યુ પૂનમ. પણ એક વચન આપ. તારા પ્રેમને પામવા હું કંઈ પણ કરવા તૈયાર છું. આજ પછી તું કોઈની પર હાથ નહીં ઉપાડે અને કોઈની સાથે મારામારી નહીં કરે. પ્રોમિસ. પ્રભાતે તું મળી છે મુજને પહેલી પ્રેમની પ્રભાતે, જાણે ખુશીઓનો ખજાનો મળ્યો છે મુજને આજે. તારો પામી સાજણ જીત્યો જગ હું સારું, તારા ચરણો અર્પું આખું જીવન મારું. હો તારા માટે જીવવું મરવું એ વચન છે મારું. જાનું મારી સાજણ મારી પ્રેમની યારા હે, એક બીજાનો હાથ ન છોડી ચાલશું સાથે સાથે.
પહેલી પ્રેમની પ્રભાતે પહેલા મોસમની વરસાદે પહેલી પ્રેમની પ્રભાતે પહેલા મોસમની વરસાદે હો હો સાજણ હું પૂજારી તારો વેરિયા દુનિયામાં સાજણ ભીખ ભરોસો તારો હો દુનિયા છૂટે પ્રાણ અછૂટે સાથ ના છૂટે તારો પ્રેમ પામી દુનિયા આખી જગ કહેશે સારો જીતશે જગ આહર્ષ એ વચન છે મારું પહેલા મોસમની વરસાદે પહેલી પ્રેમની પ્રભાતે પહેલા મોસમની વરસાદે પહેલી પ્રેમની પ્રભાતે તું મળ્યો છે મુજને પહેલા મોસમની વરસાદે તું મળી છે મુજને પહેલી પ્રેમની પ્રભાતે જાણે કોઈ કરસો મનને ભીંજવે મત રાતે જાણે ખુશીઓનો ખજાનો મળ્યો છે મુજને આજે જાણે કોઈ કરસો મનને ભીંજવે મત રાતે આપણે લગ્ન મંદિરમાં કરીશું કે પછી કોર્ટમાં? જ્યાં પણ કરીશું ધામધૂમથી કરીશું. ઓકે. અચ્છા તો મારા વર રાજા, મારા પપ્પા સાથે વાત કરવા તમે આવશો કે પછી મારે જ વાત કરવાની છે? અરે હું અને હરિકાકા બંને આવીશું, પણ યોગ્ય સમય અને એ પણ પૂનમના દિવસે. ઓકે તો હવે જઈએ. ચલો ચાલો નીકળીશું. જવું તો પડશે જ. આ વર્ષોથી આ બે દિવસ હું મંદિરે જાઉં છું એ તું જાણે છે, તે છતાં પણ તું મને હંમેશા ટોકે છે. ચાલ હવે મને મોડું થાય છે, હું નીકળું છું. હા, જો સમયસર નહીં પહોંચો તો મમ્મી ખીજાઈ જશે નહીં? હા ખીજાઈ પણ જાય હો. ના બેટા એવું નથી, હું જ્યારે મંદિરે જાઉં છું ને તો તારી મમ્મીને મળતો હોઉં ને એવું લાગે છે. અને હા, ત્યાંના જે પૂજારી છે ને એ તારી મમ્મીના કુટુંબના ગોર પણ છે, એણે તારા માટે એક છોકરાની વાત પણ કરી છે, તો હાથો હાથ તારો બાયોડેટા આપતો જઈશ. પપ્પા, એ બાયોડેટા આપવાની હવે કોઈ જરૂર નથી. એટલે મેં છોકરો શોધી લીધો છે. હે, શું વાત કરે છે? એ મને કે, જોજો એ ભાઈ ક્યાંનો છે, શું કરે છે, કેટલું કેટલું ભણેલો છે, એ તારી જોડે ડોક્ટરી કરે છે ને? હે ને હે ને હે ને હે ને. ના પપ્પા. તો પછી લેટ મી ગેસ એ બિલ્ડર છે? ના પપ્પા. તો પછી પોલિટિશિયન છે? હે ને. નો પપ્પા. તો પછી ક્યાંનો રાજા છે કે શું? હા એવું જ છે. હા હું કઈ સમજો નહીં. એ પોતાના મનનો રાજા છે. ઓકે,
હા પણ હવે તું મને કહીશ કે છે કોણ? પપ્પા, જે આપણી ઘરની સામે ગેરેજ છે એનો માલિક વિક્રમ. શું? શું ગાંડા જેવી વાતો કરે છે? તને ખબર છે એની ઓકાત શું છે? એક સડક છાપ ગુંડો છે, અભણ છે, અભણ. અરે પપ્પા, હું તો ભણેલી છું ને, ચાલી જશે. જો પૂનમ, હું મજાક નથી કરી રહ્યો, એ તારે લાયક નથી, માટે તું એ બાબતે વિચારવાનું છોડી દે. પપ્પા, હું પણ મજાક નથી કરતી, તમે પણ હવે મારી બાબતે બીજાનું વિચારવાનું છોડી દો. પૂનમ, એક હેસિયત વિનાના અનાથ છોકરા જોડે તારા લગ્ન થાય ને તો સમાજમાં મારી શું ઇજ્જત રહે? મને તો એટલી જ ખબર છે કે વિક્રમ સ્ત્રીઓની ખૂબ જ ઇજ્જત કરે છે, અને એક સ્ત્રીને ઇજ્જત મળે એનાથી વિશેષ એને શું જોઈએ? જીવનમાં હરવા ફરવા ખાવા પીવાને મોજશોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે, અને સમાજમાં રહેવા માટે એક સ્ટેટસની જરૂર પડતી હોય છે. આ બેમાંથી એકય વસ્તુ છે પેલા મવાલી પાસે? પપ્પા, મારું ખાવા પીવાનું, હરવા ફરવાનું અને મારા મોજશોખ વિક્રમ વગર બધા જ અધૂરા છે. અને જે માણસ બીજાના સ્ટેટસની કિંમત કરતો હોય એનું પોતાનું સ્ટેટસ તો બધાથી ઊંચું જ હોય ને? આ તું નહીં, તારા પ્રેમનો મત બોલે છે. અને આ તમે નહીં, પણ સમાજમાં તમારો અભિમાન તૂટવાનો ડર બોલે છે. પૂનમ, એક વાત કાન ખોલીને સાંભળી લે, વિક્રમ સાથે લગ્ન કરવાના સપના જોવાનું છોડી દેજે. પપ્પા, હું વિક્રમ સિવાય બીજે લગ્ન કરી લઈશ, એ આશા તમે પણ છોડી દો. પૂનમ, આજ પછી વિક્રમ જોડે લગ્ન કરવાની વાત પણ કરી છે ને, તો મારું મરેલું મોઢું જોઈશ. હા બોલ પૂનમ. વિક્રમ, અરે પણ તે પપ્પાને કહેવામાં થોડી ઉતાવળ કરી નાખી. વિક્રમ, તું ચિંતા ન કર, પપ્પાને તો હું મનાવી લઈશ, મને એમનો સ્વભાવ ખબર છે, કાલ સવારે બધું ઠીક થઈ જશે. હવે તું મહેરબાની કરીને કઈ જ ન કહીશ, પપ્પાને હું વાત કરું છું. ઓકે. હેલો ઉર્વશી. બોલ પૂનમ. તું ઘરે આવ ને, મારે થોડું કામ છે. થોડી વારમાં આવું છું. ઓકે. તા કરતા કેટલી ગરમ. ચલો પાપા, ઘર ચલો. વિક્રમ, તે મારા પપ્પા પર હાથ ઉપાડીને આપણા પ્રેમના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તે બહુ જ ખોટું કર્યું છે વિક્રમ, બહુ જ ખોટું. પપ્પા, આઈ એમ સોરી, હું તમને વધારે પડતું બોલી ગઈ. તમે સાચા હતા, મેં વિક્રમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી, અને આજે એને મારો વિશ્વાસ તોડ્યો છે, અને એ વિશ્વાસઘાતને હું કદી નહીં ભૂલી શકું, કદી નહીં. પપ્પા, તમે કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. એક કપ ચા મળશે? હા.
હા પપ્પા. સાહેબ, મને પૂનમને મળવા જવા દો, હું જલ્દી પાછો આવી જઈશ, મારા પર વિશ્વાસ રાખો. એમ ના મળાય સાહેબ, પ્લીઝ મને જવા દો. હું પૂનમને નહીં મળું તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે, મારે મળવું પડે એમ છે, પ્લીઝ. તને કહ્યું ને, એમ ના મળાય. મારે વિક્રમને મળવું છે, મળી લેવા દો ને સાહેબ. જાઓ મળી લો. પૂનમ, મને ખબર હતી કે તું જરૂર આવીશ. આખી દુનિયા મને ગુનેગાર સમજે, પણ મને વિશ્વાસ છે કે તું મને ગુનેગાર નહીં સમજે. પૂનમ કેમ કંઈ બોલતી નથી? સાચી વાત છે, હું તને ગુનેગાર નથી સમજતી, પાપી સમજું છું. પાપી? પાપી? હા પાપી, જેને મને નાનપણથી ઉછેરીને મોટી કરી, એવા મારા બાપની હત્યાનું પાપ કર્યું છે તે. શું? અંકલની હત્યા? અરે આ શું બોલે છે તું? એ જે તું સાંભળે છે, દુનિયાની નજરમાં તો આત્મહત્યા કરી છે મારા પપ્પાએ, પણ હું જાણું છું કે તારા કારણે મર્યા છે. પણ ભૂલ મારી જ હતી, મારી જ ભૂલ હતી કે મેં મારા બાપની વાત ન માની અને તારા જેવા ગુંડાને પ્રેમ કર્યો. જે પોતે જ આપેલું વચન 7 દિવસ ના નિભાવી શક્યો, એ પ્રેમમાં આપેલા 7 જન્મોના વચન શું નિભાવવાનો? પ્રેમ વિશ્વાસના તાંતળે બંધાયેલો હોય છે, અને એ વિશ્વાસ તે આજે તોડી નાખ્યો છે. અને જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં પ્રેમ શક્ય જ નથી. અરે પણ મારી વાત તો સાંભળ. હવે તું મારી વાત સાંભળ. જેને માની મમતા અને પિતાનું પ્રેમ બંને આપ્યા હોય, એવા મારા બાપની મોતનું કારણ ફક્ત તું, તુને તું છે. અને જે ભગવાનના સોગંદ ખાઈને તે પ્રેમનો એકરાર કર્યો હતો, એ જ ભગવાનને સાક્ષી માનીને આજે હું કહું છું કે આ પૂનમ આજથી તારા માટે મરી ગઈ છે, મરી ગઈ છે તારા માટે. આજ પછી જો તે મને મળવાની કોશિશ કરી તો મારું મરેલું મોઢું જોઈશ. પૂનમ મરી ગઈ, તારી પૂનમ તારા માટે મરી ગઈ. પૂનમ, પૂનમ, પૂનમ મારી વાત તો સાંભળ. તું ચિંતા ના કર, ભગવાન બધું સારું કરશે. મને તો મારી જાત પર જ વિશ્વાસ નથી રહ્યો, અને તું ભગવાનની વાત કરે છે? હજી કહું છું, એકવાર વિક્રમ વિશે શાંતિથી વિચારી લે. બસ કર ઉર્વશી, પ્લીઝ. જે માણસના લીધે મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી, એ વ્યક્તિ માટે તો શાંતિથી વિચારવાનું કહે છે. પૂનમ મારી વાત સાંભળ, તો ઉતાવળમાં હંમેશા ખોટા જ નિર્ણયો કરે છે. નિર્ણય તો મેં પહેલા ખોટો લીધો હતો એને પ્રેમ કરીને, હવે જે મેં નિર્ણય લીધો છે ને એને ભૂલી જવાનો, એ જ સાચો નિર્ણય છે. અને મને તારી સલાહની કોઈ જરૂર નથી, મને અત્યારે ગાડીની જરૂર છે. અરે આ રહી, હું લઈને જ આવી છું. હા તો ચાલ. પ્લીઝ મને જવા દો, હું પૂનમને મળીને પાછો આવી જઈશ, હું તમને હાથ જોડું છું, પ્લીઝ મને જવા દો. ના સાહેબ, એને ના જવા દેશો, એને બહુ ચરબી છે, હમણાં આપણા પોલીસ વાળાઓને પણ મારતો હતો. ચાલી આવતું.
સાહેબ, મારા પર ભરોસો રાખો, હું ખરેખર પાછો આવી જઈશ. હે, એને બહાર કાઢ. લે તારો મોબાઈલ, જા. થેન્ક યુ સર. જીતુ, તું જલ્દી પહોંચ, હું આવું છું. આજે તારો વારો છે. તારા લીધે મારું ઝાંઝર બજાર નવરી બજાર બની ગયું. હવે તને નવરો ના કરી નાખું ને તો મારું નામ જતીન ઝાંઝર નહીં, બક્કમ. મારું નામ છે દેવો. આ દેવો કોઈનું દેવું બાકી રાખતો નથી, વ્યાજ સાથે વસૂલ કરે છે. એ કરી નાખવાનો હિસાબ તમામ. Ah!
જીતુ, જીત્યા, શું કરું? જીતુ, 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 ના! વિક્રમ ઠાકોર ઇઝ વાયલન્ટ! ક્યાં જઈએ છીએ એ તો કેમ મને ખબર નહીં, પણ આ શહેરથી હું ક્યાંક દૂર જતી રહીશ. મારો ભગવાન મને જ્યાં લઈ જાય ત્યાં. ઓહ, પણ તું જઈશ ક્યાં? એક કામ કર, તું મારા ઘરે ચાલ. મારા મમ્મી પપ્પા પણ તને દીકરી જ માને છે ને? નહીં, જીવીશ ત્યાં સુધી આ શહેરમાં તો હું નહીં જ રહું, જેથી વિક્રમની યાદનો પડછાયો પણ મારા ભવિષ્ય પર ના પડે. તું બહુ જિદ્દી છે. આ લે થોડા રૂપિયા, તને કામ લાગશે. જે મારી જિંદગીમાં જ નથી એની યાદો પણ મારી જિંદગીમાં ન હોવી જોઈએ. આવો હતો મારો વિક્રમ. પહેલા વરસાદની રાહ જોતી ધરતી જેવો એનો પ્રેમ હતો, પણ ખબર નહીં કુદરતને શું મંજૂર હતું. પ્રેમનો એક છાંટોય ના મળ્યો મારા વિક્રમને. એ ભાઈ, હોસ્પિટલ આવી ગઈ છે. ઇમ્પોર્ટન્ટ વાત ચાલે છે, ખબર નહીં પડતી. ઉતરીએ છે, શાંતિ રાખ. ઉતરો તો ઉતરો, નકર કઈ નહીં. જાને યાર, આવો પ્રેમી તો કિસ્મત વાળાને જ મળે. હરી કાકા,
તમને આવો વિક્રમ મળે ને તો મારી માટે શોધી રાખજો. પાકું પાકું. ચલો બધા, હવે હોસ્પિટલ આવી ગઈ, ઉતરો ઉતરો. ચલો ઉભા રહો અહીંયા લાઈનસર બધા. ચલો ચલો આમ. તમે બધા શાંતિ રાખો. તમારા લોકો એને બાંધીને રાખવો જોઈએ ને. ખબર છે કે દર પૂનમના દિવસે એને દોરો પડે છે. તમારા લોકોથી એક સરખું કામ નથી થતું. દિલના દર્દમાં ઝૂરી ચૂક્યો છું, કિંમત પ્રેમની વસૂલી ચૂક્યો છું. એક તું યાદ છે મને, બધું ભૂલી ચૂક્યો છું. અને ફટાફટ વોર્ડમાં લઈને આવો. સાચા પ્રેમીની વાત કીધી હતી ને, એ બીજો કોઈ નહીં, એ આજ મારો વિક્રમ છે. અરે ભગવાન, હું તો માનતો હતો કે મારો આ દીકરો દુનિયામાં નથી રહ્યો, પણ તારી લીલા અપરંપાર છે પ્રભુ. હું ડોક્ટરને મળી જાઉં, હું ડોક્ટરને મળી જાઉં. વોટ, શું વાત કરો છો? આ પેશન્ટ તો લગભગ 2.5 વર્ષથી અહીંયા છે. પણ અહીંયા કેવી રીતે? એક વખત હું મારા ફેમિલી ફંક્શનને લીધે ગામડે ગયો હતો અને ત્યાંથી આવતા મને રાત્રે મોડું થઈ ગયું. મને જ્યારે આ છોકરો મળ્યો ને ત્યારે ખૂબ જ લોહીલુહાણ અને ઘાયલ અવસ્થામાં હતો. મેં એની ટ્રીટમેન્ટ તો કરી, પણ એના માથાના ભાગમાં વાગેલા ઘાને લીધે એનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. એટલે શું શું એ સાજો નહીં થાય? અરે ના ના, એવું તો હું ના કહી શકું, પણ એ કદાચ સાજો પણ થઈ જાય. અને ખુશીની વાત તો એ છે કે તમે અહીં આવી ગયા છો, તો તમારી પાસેથી એનો ભૂતકાળ જાણીને હું એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરીશ. પ્લીઝ ડોન્ટ વરી, ટેન્શન ના લો તમે. હે ભગવાન, મારા દીકરાને જલ્દી સાજો કરી દેજે. હું હા
આ સાજો ના થાય ત્યાં સુધી શું આપણે આવો નાવો માર ખાવાનો યાર. એ જબરો માણસ છે યાર, આખી રૂમમાં કેવા ચિત્ર વેડા કરી મૂક્યા છે યાર. દડાનું મેં સાહેબને કહ્યું કે આ બધું સાફ કરી નાખો, પણ સાહેબ કહે છે કે આવું કરતા કરતા એને કઈક યાદ આવી જાય. આ મેલ તારે આપણે શું લેવા દેવા યાર. વિક્રમ હવે તું શું ઈચ્છે છે? હું વિક્રમ ઉપર સ્ટડી કરીશ અને એમાં તારે મારી મદદ કરવાની છે. ઓફ કોર્સ, વાય નોટ. ઓકે, તો તું મને તપાસ કરીને કે કે શું થઈ શકે છે. જો બકા સાંભળ, વિક્રમના કેસમાં એવું છે કે એ જે છોકરીને પ્રેમ કરતો હતો એ જો એની સામે આવી જાય કે એને ટચ કરે, મતલબ સ્પર્શ કરે, તો એ સાજો થઈ શકે છે. અચ્છા. પણ એક પ્રોબ્લેમ છે, એના સામે આવતી પેશન્ટ સાજો પણ થઈ શકે છે, મરી પણ શકે છે. એટલે એટલે તું કહેવા શું માંગે છે? અરે આ હું નથી કહેતો, મેં એક આવો કેસ વાંચેલો છે. આવો જ એક કેસ રશિયામાં થયેલો, પણ એમાં પાગલ છોકરાનું મોત થઈ ગયું હતું. મીન્સ કે એ છોકરો હવે આ દુનિયામાં નથી. બહુ રિસ્કી છે તારો કેસ. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યૂ કેસ. સાહેબ, આ શિબિર તો પૂરી થઈ ગઈ છે, અમે રજા લઈએ. તમે મારા વિક્રમનું ધ્યાન રાખજો સાહેબ, મને મને મારા વિક્રમની ખૂબ ચિંતા થાય છે. અરે સર 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 હરી કાકા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હવે હું અહીંયા જ રોકાવાની છું અને મેં પ્રિન્સિપલ સર પાસેથી પરમિશન લઈ લીધી છે, સ્પેશિયલી વિક્રમનો કેસ સ્ટડી કરવા માટે. સારું થયું બેટા. સાહેબ, હું તો વિક્રમનો પાલક પિતા છું, પણ ઘણીવાર લોહીના સંબંધો કરતા લાગણીના સંબંધો વધારે મજબૂત હોય છે. સુખીતા, રજા લઈએ સાહેબ. ઓહો, આજે ઉપાધિ સામેથી ફોન કરે છે.
હેલો હેલો મસ્તીખોર, તું દર વખતે કહે છે ને કે તું ફોન નથી કરતો, તું ફોન નથી કરતો. લે, આજે મેં સામેથી ફોન કર્યો. પ્રભુ, આ એહસાન બદલ તમારો દિલથી આભાર. હવે સાંભળ, હું તને એવી વાત કરીશ કે તું ત્યાં કૂદકા મારીશ. અચ્છા, એવી શું વાત છે? તું કહેતી હતી ને કે તું પરણી જા, પરણી જા, પરણી જા. તો હવે મેં ફાઇનલી ડિસિઝન લઈ લીધું છે કે હું અહીંયા લગ્ન કરવાનું છું. શું વાત કરે છે? કોણ છે? ક્યાં રહે છે? કેવી છે? અરે, શ્વાસ લે, શ્વાસ લે, શ્વાસ લે. ઓકે, મેં એક અહીંયાની ગોરી એટલે કે અમેરિકન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. એ અહીંયાની બેસ્ટ મનોચિકિત્સક છે અને આવતીકાલે એ ઇન્ડિયા આવી રહી છે. તારે એને રિસીવ કરવા જવાનું છે. કારણ કે ઇન્ડિયા એની માટે નવું છે. અરે, એની તું જરાય ચિંતા નહીં કર. એને અહીંયા જરાય નવું નહીં લાગે. હું છું ને અહીંયા. અને હા, તને તારી ભાભીનો પિક સેન્ડ કરું છું, જોઈને કહેજે કેવી લાગે છે. અને તારો પેશન્ટ બતાવી દેજે એને. હા, ઓલ ધ બેસ્ટ તારા પેશન્ટ માટે, એટલે વિક્રમ માટે. થેન્ક યુ, પણ વિક્રમની ટ્રીટમેન્ટ માટે સલાહ સૂચન કરતો રહે છે. અરે, તું બિલકુલ ચિંતા ના કર. તારી ભાભી માનસિક રોગોની નિષ્ણાત છે અને અમે બંને સાથે જવાના હતા, પણ મારે એક સેમિનાર છે એટલે હું એકાદ દિવસ પછી આવીશ. બાય બેના. ઓકે, બાય. પેલા પેલા મોરપીસ વાળો ગાંડો નહીં, એને કાલથી ખાવા પીવાનું છોડી દીધું છે. એમ? એ, તમે વિક્રમની વાત કરો છો? હા, એ જ. હા ભઈલા. હેલો. અરે, તું તારી ભાભીને રિસીવ કરવા ગઈ કે નહીં? અરે, હું જવાની જ હતી કે અચાનક વિક્રમની તબિયત બગડી અને હું બિઝી થઈ ગઈ. પણ તું ચિંતા ના કરીશ, હું ભાભીને લેવા જવાની સુવિધા કરી દઉં છું. હા, ચલો પછી તારી સાથે વાત કરું, હું બિઝી છું. Yes, and you? Puna! Purnima. પણ ભાઈએ તો કોઈ બીજો જ ફોટો મોકલ્યો હતો. તમારા ભાઈને તો મજા કરવાની આદત છે, એ ક્યારેય સુધરવાનું નથી.
છે મને બધું ભૂલી ચૂક્યો છું. ભાભી આ ડોક્ટર યોગીની ઓફિસ છે. ઓકે, એ અહીંયાના મેઇન ડોક્ટર અને અહીંયાના ઓનર પણ છે. તમે બેસો, હું એમને બોલાવી લઉં છું. ઓકે. અરે સાહેબ, તમે કહેતા હતા ને આ વોર્ડ નંબર 4 વાળા ગોંડાને દર પૂનમે દોરા પડે છે. આજે ચોં પૂનમ છે તોય એને ધમાલ મળી છે સાહેબ. એને કંઈક બાંધીને રાખો સાહેબ, નહીંતર અમારે જવાને મારી નાખશે. એક કામ કર, હું જોઈ લઉં છું, તું ફાઇલ લઈને આવ. આ કાંડાઓની ફાઇલ ક્યાં મૂકી દીધી? આ રહી, ક્યાં ક્યાં ફાઇલો મૂકી દે છે. ભાભી, મારે તમને જે પેશન્ટને મળવાનો હતો ને, એ બેકાબૂ થતા અને બેહોશ કરવામાં આવ્યો છે. ઓહ, તો ચાલ આપણે એને જઈને જોઈ લઈએ. પણ અત્યારે મળીને શું કરશો? એ બેહોશ છે ને, હોશમાં આવી જવા દો તો થોડું સારું રહેશે. યોર રાઈટ. તો પછી તો એક કામ કરો, હવે તમે ઘરે જાઓ, મમ્મી પપ્પા તમારી રાહ જોતા હશે. ઓકે, એઝ યુ વિશ. હો, એક તું યાદ છે મને બધું ભૂલી વોર્ડ નંબર 4 નો પેશન્ટ દેખાતો નહીં જાય હોય. અલ્યા, કઈ ભાગી તો નહીં ગયો ને? ખડો ખડો. ચાંદી, એક કામ કરીએ, તમે તમારા ભાઈને લઈ આવો, ત્યાં સુધી હું મંદિરે દર્શન કરી આવું. ઓકે ભાભી, નો પ્રોબ્લેમ. Thank you.
શું થયું? અરે થોડુંક જ વાગ્યું છે. સાહેબા, હજી તો પ્રભુતામાં પહેલું પગલું ભર્યું નથી અને પગ જ ઘાયલ કરી બેઠા. હા, કદાચ પરમેશ્વર જ પ્રભુતામાં પગલા પાડવાની ના કહેતો હોય. એક વાત યાદ રાખજો ડોક્ટર સાહેબા, કે તમારો પ્રેમ પામવા માટે જો મારે પરમેશ્વર સાથે પણ લડવું પડશે ને તો હું લડી લઈશ, પણ પૂર્ણિમાનો પ્રેમ તો હું પ્રાપ્ત કરીને જ રહીશ. પૂર્ણિમાનો પ્રેમ મળશે નહીં, જીતવો પડશે. એમ, એ તો હું કોઈ પણ ભોગે જીતીને જ રહીશ. પણ એક વાત પૂછું, જ્યારથી તમને મળ્યો છું ત્યારથી એવું લાગે છે કે તમારા મનમાં, તમારા દિલમાં કંઈક દબાયેલું છે. તમારી આંખોમાં ઘણા સવાલો છે જેના જવાબ તમે ખુદ શોધો છો. રાહુલ! બોલો. તને જોઈને જ મને એવું લાગ્યું કે હું અહીંયા આવીને એ તને ગમ્યું જ નહીં. અરે બેના, અરે એવું કઈ નથી યાર. શટ અપ. હું તો અહીંયા મારા ભાભીની ખબર પૂછવા આવી છું કે આવતીકાલે આ સગાઈ માટે તૈયાર છે કે પછી સગાઈ પોસ્ટપોન કરવાની. એ કાઈ પોસ્ટપોન નથી કરવાની. હા, ઉતાવળિયો. ડોક્ટરને બોલાવો. શું કામ છે તારે? અમે ડોક્ટર જેવા જ છીએ. ડોક્ટરને બોલાવો ને. અલ્યા, તારે શું વાત કરવી છે? ડોક્ટર સાહેબને એ બોલાવો, નહીં તો મને ત્યાં લઈ જાઓ. લો, આ આયા સાહેબ. શું થયું સાહેબ? આ ગાંડાને તમારી જોડે વાત કરવી છે. એ
ગાંડો નહીં કહેવાનો. આ ગાંડાને ગાંડો ના કહીએ તો શું કહીએ? બોલ વિક્રમ, શું કામ હતું? એટલે હું બિલકુલ સાજો થઈ ગયો છું. તમે તમે કોઈ પણ ટેસ્ટ કરી શકો છો. મને બધું યાદ આવી ગયું છે. સારું, ચાલ તું ઓફિસમાં આવ. ગાંડો નહીં કહેવાનો. ભૈલા, તું અમેરિકાથી મારા માટે કશું લીધા વગર જ આવ્યો? તને શરમ નથી આવતી? અમેરિકાથી આટલી મોટી ભાભી તો લાવ્યો છું તારી માટે, અને પછી કે ચલીતા વગર આવ્યો, તને શરમ નથી આવતી? એ તો તું તારા માટે લાવ્યો છે, મારે શું કામની? કેમ નથી કામની? તારી માટે નાસ્તો બનાવશે, તારી માટે જમવાનું બનાવશે. તું ખાલી અવાજ કર, આપણે ઘરના બધા જ કામ એની પાસે જ કરાવીશું. અરે તે વિચારી કેવી રીતે લીધું કે હું જેને લક્ષ્મી બનાવીને ઘરમાં લાવવાનો છું એની સાથે તું નોકર જેવા કામ કરાવીશ? શરમ નથી આવતી? હા લાયર, ભાભી આ જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠા. અરે મારી વાત, અરે અરે સાંભળ તો ખરી. ખૂબ આનંદની વાત છે કે તારા બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હેલો, તમારા માટે ગુડ ન્યૂઝ છે. તમારા પેશન્ટ વિક્રમ છે ને, એ હવે બિલકુલ સાજા થઈ ગયા છે, એટલે આજે અમે એમને ડિસ્ચાર્જ આપતા હતા. લો એમને હું આપું છું, વાત કરો. જસ્ટ અ મિનિટ. એક્ચ્યુઅલી તમે જે માનો છો એ હું નથી. હું ફોન ચાંદનીને આપું છું. ચાંદનીબેન, તમારી માટે ફોન છે. હા ભાભી. હેલો. હા વાત કરો છો, વિક્રમ સાજો થઈ ગયો? હું હમણાં જાઉં છું. હા યસ. ક્યાં છે વિક્રમ? હરિકાકા એમને લઈને માર્કેટ ગયા છે, બસ થોડી વારમાં આવતા જશે. ઓકે, તમે થોડી વેઇટ કરો, હું બહાર વેઇટ કરું છું. ઓકે. ચાંદની બેટા, સારું થયું તું મળી ગઈ. તું કહેતી હતી ને કે વિક્રમ જેવો જ બીજો કોઈ છોકરો હોય તો મારા માટે જોજો. લે, ભગવાને વિક્રમ જ આપી દીધો. અને હા વિક્રમ, આ ચાંદની છે, તારી ખૂબ સેવા કરી છે આણે. ચાલો ડોક્ટર યોગીને મળી લઈ. યસ.
ડોક્ટર સાહેબ, હવે હું વિક્રમને ઘરે લઈ જઈ શકું છું? સર, મારી એક રિક્વેસ્ટ છે. હું થોડા સમય માટે વિક્રમને મારી સાથે રાખી શકું છું, જેથી એમનામાં આવેલા બદલાવ પર હું સ્ટડી કરી શકું. અને એમની તમે ચિંતા નહીં કરતા, મારા ભાભી પણ ડોક્ટર છે. ઠીક છે, જેમ તમને યોગ્ય લાગે એમ. હા હા, કઈ વાંધો નહીં, તમે લઈ જઈ શકો છો એમને. હા પપ્પા, મંડપ વાળાને પણ મેં કહી દીધું છે અને કેટરસ વાળાને પણ મેં જણાવી દીધું છે. ડોક્ટર સાહેબા, જલ્દી ચાલો, નહીં તો મોડું થઈ જશે. અને જો મુરત જતું રહ્યું તો પ્રોબ્લેમ થઈ જશે. આઈ એમ રેડી, લેટ્સ ગો. બેટા, સુખી લગ્ન જીવન જીવવા માટેના અમુક નિયમો હંમેશા યાદ રાખવાના. એનો પહેલો નિયમ એ છે કે સ્ત્રીઓને કદી ઉતાવળ કરવાનું કહેવાનું નહીં, અને હંમેશા ધીરજ રાખવાની. તમારી વહુ ને કહી દો કે તમારો દીકરો આખી જિંદગી રાહ જોવા તૈયાર છે. હવે જા જલ્દી. ચલો ચલો. મને લાગે છે કે આ ગાડી પણ તમને રાહ જોવડાવશે. ગાડી મારી છે, આખી જિંદગી તો રાહ નહીં જોડાવે. હા ચાલુ થઈ ગઈ ને. કોફી લેશો કે પછી ઠંડુ? કઈ નહીં. અરે, એવું કઈ હતું હશે? એમ તો હું ચા બહુ મસ્ત બનાવું છું. તમે બે મિનિટ બેસો, હું હમણાં જ લઈ આવું. એક્સક્યુઝ મી. હવે બધી શોપિંગ પતી ગઈ હોય તો આપણે ઘરે જઈએ, ચાંદની રાહ જોતી હશે. વાય નોટ. અરે બાપ રે, શું થયું? ચાંદની માટે કંઈ લીધું? લીધું જ નહીં. એક કામ કરો, એને ફોન કરીને પૂછી લઉં કે એને શું જોઈએ છે. આઈ શિટ યાર, ફોન તો હું ગાડીમાં ભૂલી ગયો. આખી જિંદગી આવીને આવી જ જશે કે શું? હાય, સાંભળીને પણ સારું લાગ્યું. આખી જિંદગી. તમારા મોબાઈલમાં રિંગ વાગે છે. જો ને કોણ છે? હા, પૂનમ. ભાભી. અરે, કોનો ફોન છે? ભાભી લખેલું છે. ભાભી,
હા ભાભી. એક તું યાદ છે મને, બધું ભૂલી ચૂક્યો છું. લો ને. ચા કેવી લાગી એ કહેજો મને, એમ તો હું ચા અને રસોઈ બંને મસ્ત બનાવું છું. સારી છે. અચ્છા, પ્રેમ એક અજીબ વસ્તુ છે, નહીં? ક્યારે કેવી રીતે અને કોની સાથે થઈ જાય છે ખબર જ નથી પડતી, નહીં? સાચી વાત છે. આપણને પ્રેમ થઈ ગયો હોય તો એ આપણને કેવી રીતે ખબર પડે? પ્રેમ એક અહેસાસ છે જેની અનુભૂતિ થાય. અનુભૂતિ તો છે, પણ મારે મારા પ્રેમની અનુભૂતિ સામેવાળાને કઈ રીતે કરાવવાની? સીધું કહી દેવાનું, આઈ લવ યુ. આઈ લવ યુ. એટલે આઈ લવ યુ જ કહેવાનું છે? એ હું કહી દઈશ. ધારો કે અત્યારે તમને કોઈ આઈ લવ યુ કહે તો તમે શું જવાબ આપશો? વિક્રમ, કેમ કોઈ જવાબ ના આપ્યો? મારી જિંદગી જ એક એવો સવાલ બની ગઈ છે કે જેનો જવાબ ખુદ મારી પાસે પણ નથી. જવાબ મળતા નથી, શોધવા પડે છે. એ જ તો કરું છું, પણ જવાબો શોધતા શોધતા હું મારી જાતને જ ખોઈ બેઠો. હે ભગવાન, તમે ક્યાંય નથી ખોવાયા. તમને ખબર છે, જ્યારે હું તમને પહેલી વાર મળી હતી ત્યારે તમે કેવા દેખાતા હતા? જો હમણાં જ બતાવું છું. ક્યાં છે વિડીયો? કયા ફોલ્ડરમાં? સોરી. શું થયું? અરે, આપણી ગાડીની ચાવી ભૂલી ગયો. ઓહો. અરે, નો પ્રોબ્લેમ. આ ગયો ને આ આવ્યો ફટાફટ. ઓકે. સોરી. ઇટ્સ ઓકે. પૂનમ? યસ. છી છી છી, કોને અડી ગઈ હું? હવે ઘરે જઈને મારે 3 વખત નાવું પડશે. અભડાઈ ગઈ હું તો. માઇન્ડ યોર લેંગ્વેજ. શું બોલે છે એનું ભાન છે તને? એ જ બોલી જે તે સાંભળ્યું. અરે, તારા જેવા લોકો સાથે તો વાત પણ ના થાય. વોટ નોનસેન્સ. કોણ છે તું? હું કોણ છું? ઓ, સાચી વાત છે. તારા જેવી સ્ત્રી જો જીવથી વધારે પ્રેમ કરનાર વિક્રમને ભૂલી જતી હોય તો એ મારા જેવાને તો કેવી રીતે યાદ રાખે? વિક્રમ, તું વિક્રમને કઈ રીતે ઓળખે છે? ભાઈ હતો એ મારો. સમાજના કાદવમાંથી બહાર કાઢી બહેન બનાવનાર મરદ હતો એ. મને મારી સાચી જિંદગીની ઓળખાણ અપાવી અને તું પૂછે છે કે તું કેવી રીતે ઓળખે છે? તો સાંભળ, હું શીલા છું. શીલા? ઓ, તો તું શીલા છે. તું જાણે છે શું મારા વિશે? શું ખબર છે તને? હું નથી તારા વિશે જાણતી કે નથી જાણવા માંગતી. તો પછી બોલવામાં ભાન રાખ. તારી પાછળ મારો ભાઈ ભાન ભૂલી પોતાની જિંદગી હારી બેઠો અને તું હજી ભાનની વાત કરે છે? ભાન તો તું ભૂલી છે, તું. હા હા, હું ભાન ભૂલી છું. અને એ દિવસે એટલા માટે ભાન ભૂલી હતી કે તારા ભાઈએ મારો પ્રેમ ભૂલીને મારા બાપ ઉપર હાથ ઉપાડ્યો હતો. એક માં વગરની દીકરી ઉછેરી મોટી કરનાર બાપની વેદનાની મજાક જ્યારે એનો પ્રેમી ઉડાવે છે ને, ત્યારે કોઈ પણ દીકરી ભાન ભૂલે જ. અને કોઈ પણ દીકરી માટે એના બાપની મોત કરતા એના પ્રેમીના પ્રેમની કિંમત વધારે ના જ હોય શીલા. પણ તારા જેવી સ્ત્રીએ ક્યારેય નહીં સમજે. અરે, દયા આવે છે મને તારા પર. દયા કે તે કઈ પણ જાણ્યા વગર એક નિર્દોષની જિંદગી બરબાદ કરી નાખી. પૂનમ, તારા બાપે વિક્રમના લીધે નહીં
પણ એના કર્મોના લીધે આત્મહત્યા કરી હતી. શીલા, બૂમો પાડવાથી સત્ય દબાતું નથી પૂનમ. તને એમ છે ને કે તારા પપ્પા દર શનિ રવિ મંદિરે દર્શન કરવા જતા હતા? ના, તારા પપ્પા તારી મમ્મીની આત્માની શાંતિ માટે જતા હતા? ના, એ પોતાના શરીરની ભૂખ સંતોષવા માટે મારા દર્શને આવતા હતા. અને એ સમયે હું શું ધંધો કરતી હતી એ તો તને ખબર જ હશે ને. પણ તું એ નથી જાણતી કે એ દિવસે શું થયું હતું. આવતી જાણ મારી તારી દીકરીને નહીં થવી જોઈએ. હા, હું તમને વચન આપું છું, નહીં જણાવું. ખોટું બોલતી હોઉં ને તો મને મારા એકના એક દીકરાના સોગંદ છે, તે મારા ભાઈને મારી નાખ્યો. તારા જેવા લોકો તો મરી જવું જોઈએ, મરી. કેમ રડે છે? વોટ્સ ધ પ્રોબ્લેમ? કઈ નહીં, પપ્પાની યાદ આવી ગઈ. ચલો બોલ. તારી માટે ગિફ્ટ લીધી છે પણ ડિલિવરી લેવાની બાકી છે. તું એક કામ કરજે, તું લઈ આવજે, કારણ કે જો હું ત્યાં આવીને પછી લેવા જઈશ ને તો મારે મોડું થઈ જશે. હા ઓકે, હું જઈને લઈ આવીશ. એક કામ કરું છું, હું વિક્રમ સાથે જઈને લઈ આવું છું. અરે હા બેના, વિક્રમને લઈને જજે બસ. વિક્રમ, વિક્રમ, મારે આ વિક્રમને મળવું પડશે. કોણ વિક્રમ? અરે એનો પેશન્ટ. મેં તને જોવાનું કહ્યું હતું ને કે ગાંડો છે એ. અરે એનો અજીબ કિસ્સો છે. હા, એને દર પૂનમના દિવસે એવું શુરાતન ચડે કે આખી હોસ્પિટલ માથે લે. એક પૂનમ નામની છોકરીને પ્રેમ કરતો હતો એ, અને એના પ્રેમમાં જ એ પાગલ થઈ ગયો. અત્યારે તો સાજો થઈ ગયો છે અને ચાંદની એને ઘરે લઈને આવી છે. અરે હલો, તમે ક્યાં ખોવાઈ ગયા ડોક્ટર પૂર્ણિમા? કઈ નહીં, આપણે જલ્દી ઘરે જઈએ. હા ચલો. હજી રાહુલ અને પૂર્ણિમા ના આવ્યા. અરે આવી ગયા. રામ ભરોસે, ડિકીમાંથી સામાન લઈ લે. હા સાહેબ. હું થોડી ફ્રેશ થઈને આવું છું. તમને ના પડાય? મારું મન કહે છે કે વિક્રમ એ જ હોવો જોઈએ, પણ
પહેલા તો એવું કહેતી હતી કે વિક્રમ તો મરી ગયો. હે ભગવાન, હે ભગવાન, વિક્રમનું શું થયું હશે કંઈ ખબર નથી પડતી. ભગવાન, મેં જાણતા શું કરી નાખ્યું, મને માફ કરી દેજે ભગવાન, મને માફ કરી દેજે. મેં તો ગુસ્સામાં તને તર છોડી દીધો હતો. મારી પ્રીત કાચી હતી, પણ તારો પ્રેમ તો સાચો હતો ને. પણ એક વાર હું દુનિયા છોડીને પણ દોડી આવી જાત. એક વાર તો તારે પોકાર કરવો હતો, પણ હવે હું શું કરું? કેમ રડે છે? બધું જાણે છે છતાંય પૂછે છે? બધું જાણું છું એટલે જ તો પૂછું છું, કેમ રડે છે? તારી વિક્રમને કહી દેવું જોઈએ કે જે કંઈ થયું એ માત્ર ને માત્ર તારી ગેરસમજ હતી. એ તને માફ કરી દેશે. એ તો મને માફ કરી દેશે, એ તો મહાન છે. પણ હું મારી જાતને કઈ રીતે માફ કરીશ? કેમ? જ્યારે હું વિક્રમને છોડીને અભ્યાસ માટે અમેરિકા ગઈ ત્યારે રાહુલે મારી કેટલી મદદ કરી હતી. મને ત્યાં સેટ કરી, મારી ફી ભરી. એના બદલામાં મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તો પછી એની સાથે હું કેવી રીતે દગો કરી શકું? તો હવે તું શું કરીશ? મારું પ્રેમ પામવા? જો હું રાહુલના અહેસાનને ભૂલી જાઉં એવી હું સ્વાર્થી નથી. મારે વિક્રમના પ્રેમને ભૂલવો પડશે. હજી પણ તું તારા સ્વાર્થનો જ વિચારે છે. એનો અર્થ એ થયો કે વિક્રમના પ્રેમની તારે મન કોઈ કિંમત નથી? વાહ પૂનમ વાહ, જેને પોતાની જાત ભૂલીને પોતાના મન મંદિરમાં ભગવાન માનીને તારી પૂજા કરી તેનો પ્રેમ તો ભૂલી જઈશ? જે તારા પ્રેમમાં આખી દુનિયાને ભૂલી ગયો પણ તને યાદ રાખી એનો પ્રેમ તો ભૂલી જઈશ? જેણે પ્રેમમાં પાગલ બનીને પ્રેમની બધી જ હદો વટાવી દીધી પરંતુ મર્યાદાની હદમાં રહ્યો તેના પ્રેમને તું ભૂલી જઈશ? નહીં. તું એમ કહે છે ને કે હું સ્વાર્થી ન થઈ શકું? પણ તારા જેવી સ્વાર્થી કોઈ નથી પૂનમ. પૂનમ, તારી માટે તો વિક્રમ ખાલી પ્રેમી જ હતો, પણ વિક્રમ માટે તો તું એનું સર્વસ્વ હતી. એના પ્રેમને તું ભૂલી જઈશ? તો શું કરું? હું શું કરું? એક બાજુ છે અહેસાન અને એક બાજુ છે તારા માટે જે સર્વસ્વ હતો એ પ્રેમ. નિર્ણય તારે લેવાનો છે. તમારે રાહ જોવી પડી. એક્ચ્યુઅલી તૈયાર થવાનો સમય નહોતો એટલે આ પાર્લરમાં તૈયાર થવું પડ્યું. સોરી હા, ચલો જઈએ. બીજ
ઘડી છે, અંત સમય છે, દિલમાં મારા અફસોસ ઘણો છે. હો ભૂલવા માંગુ ભૂલી ના શકતો, કિસ્મત કેવી કઈ કરી નથી શકતો. મારા કાજે પ્રીત ન લાજે, આવી જા મારો પ્રેમ રે પુકારે. પૂનમ અને પૂર્ણિમા એક જ છે. પૂનમ, તને શું થઈ ગયું? વિક્રમ, મેં ઝેર પી લીધું છે. પણ શું કામ? આવું કરતા પહેલા મારો પણ વિચાર ના કર્યો કે મારું શું થશે? બહુ વિચાર્યું વિક્રમ, પણ ઘણી વખત અજાણતા થયેલી ગેરસમજનું પરિણામ બહુ મોટું ભોગવવું પડે છે, જે મેં ભોગવી લીધું છે. મને માફ કરી દેજો વિક્રમ. હું તને સમજી ન શકી, પણ હવે મારી પાસે સમય બહુ ઓછો છે. પૂનમ, પૂનમ, હું તને કશું નહીં થવા દઉં. પૂનમ, નહીં પૂનમ, 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 પૂનમ. ગાડી નીકાળો. પકડો
કોણ છો તમે અને અમારો રસ્તો શું કામ રોક્યો છે? શાંતિ શાંતિ. આ ભૈરવસિંહ કોઈનો ભાર માથે રાખતો નથી અને જે ભાર આપે ને એને છોડતો પણ નથી. કોણ ભૈરવસિંહ? શાંતિ. પહેલા મુલાકાત, પછી વાત અને પછી મુકાલાત. એ લવારી બંધ કરો અને મને જવા દો. કોઈના જીવન અને મરણનો સવાલ છે. બહુ તાવડો ભાઈ તું તો. શાંતિ શાંતિ. કદાચ તું મને નહીં ઓળખતો હોય પણ રોની અને ટોનીને તો ઓળખતો હોય છે ને, તે મારી નાખ્યા. એ મારા દીકરા હતા, મારા. એ તે બહુ મોટી ભૂલ કરી દીધી. મારતા પહેલા એ ભૂલી ગયો કે કોના દીકરા હતા આ ફેરવસીના. અચ્છા, તો એ તારા પાપ હતા. એમને તો એમના પાપની સજા મળી ગઈ, પણ તે મારો રસ્તો રોક્યો તો તને પણ એમની પાસે પહોંચાડી દઈશ. મને લાગે છે તને મરવાની બહુ ઉતાવળ છે, નહીં? ચાલ, હવે તારી ઈચ્છા પણ પૂરી કરી દઉં. તને તો મેં ક્યારનો મારી નાખ્યો હોત, પણ નસીબ તારા સારા કે પાગલખાનામાં તો અને ગાંડાને મારીને આ ભૈરવસિંહ પોતાનું નામ ના ખરાબ કરે. એ પાગલખાનામાં તારી એક એક હરકત પર આ મારા માણસની નજર હતી. હું તો બસ તારા સાજા થવાની રાહ જોતો હતો અને એ દિવસ આજે આવી ગયો. આજ હું તને મારા બેવ દીકરાઓને મારવાની સજા આપીશ, મોત આપીશ. તારે જે કરવું હોય કરી લેજે, પણ અત્યારે મને જવા દે. શાંતિ. હવે હોસ્પિટલમાં નથી જવાનું, સીધા પરલોકમાં જ જવાનું છે. અરે, કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો તમે લોકો? મારી રાખો ને. સાયલન્ટ. વિક્રમ ઠાકોર ઇઝ સાયલન્ટ. Hey!
મરી ગયો છે. ચાલ હવે બેટા, ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. ભગવાને મને બચાવી. એક બાજુ અહેસાનને ભૂલી નથી શકતી અને અને પ્રેમને છોડી નથી શકતી. શું કરું કઈ સમજાતું નથી. નિર્ણય તારે કરવાનો છે. ના, હું કોઈ નિર્ણય નથી લઈ શકતી. કોઈ નિર્ણય નથી લઈ શકતી. પણ હું તો લઈ શકું છું ને.
અહેસાન મોટું કે પ્રેમ એ મને ખબર નથી, પણ મારું મન, મારો આત્મા કહે છે કે પૂનમ ફક્ત વિક્રમ માટે બની છે અને વિક્રમ ફક્ત પૂનમ માટે બન્યો છે. લે દોસ્ત, તારો પ્રેમ મહાન છે. પહેલી પ્રેમની પ્રભાતે તું મળી છે મુજને, પહેલી પ્રેમની પ્રભાતે જાણે ખુશીઓનો ખજાનો મળ્યો છે મુજને આજે, તું મળ્યો છે મુજને.